આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરના જ્યાં કોડીનાર તાલુકાના અલગ અલગ વિભાગ જેવા કે સહકારી બેન્કો, સુગર મિલ, એસટી વિભાગ, જીબી, વીજ વિભાગ સહિતના નિવૃત્ત કર્મચારીઓ સહિતના આજે કોડીનાર શહેરમાં એકઠા થઈ મિટિંગ યોજી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 વર્ષ થી મહારાષ્ટ્રમાં ચાલતા નિવૃત્ત કર્મચારીઓનું આંદોલન હવે ગુજરાતના ગીર સોમનાથમાં પહોંચ્યું છે અને હવે નિવૃત્ત કર્મચારીઓ મેદાને આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં સહકારી બેન્કો, સુગર મિલ, ખાનગી કંપનીઓ, જીબી, એસટી સહિતના નિવૃત્ત કર્મચારીઓ 15 થી 20 હજાર જેટલા છે, ત્યારે સમગ્ર દેશમાં 60 લાખથી પણ વધારેથી પેન્શનરો છે. અને હવે કર્મચારીઓ જણાવ્યા મુજબ પોતાના જ પગારમાંથી કપાત થતા રૂપિયાની યોગ્ય વળતરની મળતી નથી, માત્ર 1 થી 3 હજાર પેન્શન મળે છે, જે હાલની મોંઘવારીમાં પરવડે તેમ નથી. એટલે 7,500 રૂપિયા પેન્શન મળે તેવી માંગ કરવામાં આવી, સાથે મોંઘવારી ભથ્થું અને મેડિકલ સુવિધા પણ મળે જેથી જીવન યોગ્ય રીતે જીવી શકાય. નિવૃત્ત કર્મચારીઓની ચીમકી ઉચ્ચારી છે કે આવેદનો અને આંદોલન કરવા છતાં કેન્દ્ર સરકારે આ દિન સુધી યોગ્ય નિર્ણયો કર્યા નથી અને હવે જો ટૂંક સમયમાં તેઓની માંગ સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરીશું અને આવનારી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર પણ કરશે તેવું આજની મિટિંગમાં નક્કી કર્યું. બોલે અમે અત્યારે પેન્શનરોની સંખ્યા ગીર સોમનાથના ગીર સોમનાથની અંદર અંદાજે 15,000-20,000 જેટલી સંખ્યા છે. ઓલ ભારતની અંદર આ સંખ્યા છે, બધા જુદા જુદા નિગમો અને સંસ્થાઓના એ 60 લાખથી ઉપર છે. માંગ શું છે તમારી? માંગ અમારી એટલી છે, મિનિમમ માગણી જીવન નિર્વાહ ચાલે અને એને આ અવસ્થાની અંદર એને બીજો ખર્ચ નહીં પણ એનો પોતાનો એક માસ એક મહિનાનો અંદર મહિનાનો 7,500 અને પ્લસ મોંઘવારી જે કંઈ મળતી હોય તે એટલું મળે તો એનો જીવન નિર્વાહ ટકી રહે. આ માંગ અમારી આ આ 2023ના અંત સુધીમાં અથવા 2024 સત્રમાં ન થાય તો આ કર્મચારીઓ એક નિર્ણય કર્યો છે કે ચૂંટણીનો બહિષ્કાર કરવો અથવા એ ચૂંટણીની અંદર સરકાર વિરુદ્ધ મતદાન કરવું. કર્ણાટક જેવી સ્થિતિ આખા દરેક ભારતના દરેક રાજ્યોમાં આવી શકે એવી દેશ જ છે. અમારું જે પેન્શનની માગણી ઘણા વખતોથી છે એટલે અમે રાઉત સાહેબના માર્ગદર્શન નીચે વખતો વખત અમારી જે માગણી છે એમાં એક સૂર એવો છે કે અમારે હાયર પેન્શનની વાત તો અલગ છે પણ અમને ઓછામાં ઓછું 7,500 પ્લસ બીએ અને મેડિકલ એલાઉન્સ કે જે કાંઈ બધી સુવિધા અમને મળવી જોઈએ એ અમારી માગણી છે. એટલું પણ સરકારશ્રીને અનુરોધ છે આગામી સંસદ જે ચોમાસુ સત્ર મળે એમાં અમને નજીવું જે ખાલી અમારો જીવન નિર્વાહ નથી થતો એનું એને બદલે કમસે કમ આ ભારત સરકાર અમારા વયોવૃદ્ધ લોકોને આ એટલું પેન્શન 7,500 પ્લસ જે માગણી છે એ આપે એવી અમારી સરકારને રજૂઆત છે અને સરકાર આ બાબતમાં ઘટતું કરે એવી ખાસ અમે વિનંતી કરીએ છીએ. આજની મિટિંગ અમારે કોડીનાર મુકામે, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મુકામે જુદી જુદી સંસ્થાઓના જેવા કે કોડીનાર તાલુકા કોઓપરેટિવ બેન્કિંગ, તાલુકા કોડીનાર તાલુકા સંઘ, બિલેશ્વર ખાણ ઉદ્યોગ, એસટી નિગમ અને બીજી અન્ય સંસ્થાઓ જીબી એના કર્મચારીઓ અંદાજે 35-40 કર્મચારીઓ અહીંયા હાજર છે અને અમારે ઈપીએસ 95ની જે મિનિમમ પેન્શનની માગણી છે એ ઘણા લાંબા સમયથી અમે આ માગણીઓને વિસ્તૃત છણાવટ કરીને આવેદનપત્ર આપીને સરકાર કક્ષાએ કેન્દ્રની સરકારને પણ અમે વારંવાર રજૂઆત કરી છે અને આ રજૂઆતો અમારા આ ચોમાસું સત્રમાં જો એમાં લેવામાં આવશે અને નહીં લેવામાં આવે તો આ કર્મચારી આવનારી 2024ની જે ચૂંટણી છે એની અંદર એનો બહિષ્કાર કરશે અથવા એના જલદ કાર્યક્રમ આપે અને આ જે અત્યારે આ પીસાઈ રહી છે આ મોંઘવારીમાં અને આ જે પેન્શન આજે 1,000 થી 2,500 સુધીનું પેન્શન મળે છે એની અંદર એનું કંઈ થતું નથી અને આ લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. એટલે સરકારની અમારી જલદ માગણી છે કે વહેલી તકે મિનિમમ પેન્શન અમારું જાહેર કરે અને આ જાહેરાત કરે એવી આ ચોમાસુ સત્રમાં સરકારને અમે વિનંતી કરીએ છીએ. કેટલું પેન્શન મળવું જોઈએ મિનિમમ? અમારે માગણી જ છે 7,500 અને પ્લસ એનું મોંઘવારી ભથ્થું. અત્યારે શું આપે છે તમને પેન્શન? અત્યારે આમ તો માન્ય તો 800 થી માંડીને 2,500 સુધીમાં એટલું પેન્શન મળે છે.